આગામી 20મી જૂને સુડા હદ વિસ્તરણના વિરોધમાં ગુજરાત ખેડૂત સમાજ ખેડૂતોની મહારેલી યોજવા જઈ રહ્યું છે, જે આંદોલનના ભાગરૂપે આયોજન કરવા અંગેની એક અગત્યની બેઠક ઓલપાડ જીન ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપ કોંગ્રેસના સહકારી તેમજ રાજકીય અગ્રણીઓ એક મંચ પર જોવા મળ્યા હતા. ઓલપાડમાં ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા છે. સુડા વિરોધી આંદોલનના ભાગરૂપે ઓલપાડ ખાતે બોલાવવામાં આવેલી બેઠકમાં સહકારી તેમજ રાજકીય અગ્રણીઓ એક મંચ પર એક સાથે બેઠેલા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે આગામી 20મી જૂને ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ખેડૂતોની મહારેલી યોજાવાની છે. જહાંગીરપુરા જીન ખાતે હજારોની સંખ્યામાં એકત્ર થઈ સુડા ભવન ખાતે પહોંચી સુડાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને આવેદન આપી સુડાનું જાહેરનામું પાછું ખેંચવાની માંગણી કરવામાં આવશે. સાથે જ સુડાનો વિરોધ હોવાની 50,000થી વધુ એફિડેવિટ પણ રજૂ કરવામાં આવશે. ખેડૂત સમાજ ગુજરાત દ્વારા આજે 20 તારીખની મહારેલી માટે જે સુડાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને આવેદન આપવા માટે જવાના છે, એમાં 50,000 કરતાં વધારે એફિડેવિટ અમે આ સમગ્ર ગામોમાંથી તૈયાર કરાવવાના છે અને એના આયોજન રૂપે આજે સહકારી આગેવાનો, ગામના સરપંચો અને રાજકીય આગેવાનોની એક મિટિંગ કરવામાં આવેલી હતી. એમાં ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત હતા, દરેક પક્ષના લોકો ઉપસ્થિત હતા. એમાં એમણે એમનો પોતાનો ટેકો જાહેર કર્યો છે. ગુજરાતના વિવિધ ખેડૂત સંગઠનો છે, ગુજરાત ખેડૂત સંગઠન, ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિ, સમગ્ર જિલ્લાના ખેડૂત સમાજ અને કાંઠા વિસ્તાર પરિવર્તન ટ્રસ્ટ તરફથી આ રેલીને ટેકો જાહેર કરવામાં આવેલો છે અને ખૂબ મોટી સંખ્યામાં તે દિવસે લોકો ઉપસ્થિત રહીને આ બાબતનો વિરોધ નોંધાવા જવા. આજની બેઠકમાં સુરત જિલ્લા પંચાયત કોંગ્રેસના સભ્ય દર્શન નાયક, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ અને ભાજપના માજી ધારાસભ્ય ધનસુખ પટેલ, ઓલપાડ તાલુકા પંચાયત સભ્ય દિપેશ પટેલ, માજી જિલ્લા પંચાયત સભ્ય વિનોદભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપ કોંગ્રેસના રાજકીય તેમજ સહકારી અગ્રણીઓ એક મંચ પર જોવા મળ્યા હતા. મહત્વનું છે કે સુડા વિરોધની આ લડતને ગુજરાત ખેડૂત સંગઠન સમિતિ વડોદરા અને ગુજરાત હિતરક્ષક સમિતિએ ટેકો જાહેર કર્યો છે, ત્યારે હવે સુડા વિરોધની આ લડત ઉગ્ર બનવા જઈ રહી છે. સરકારનો સૂચિત જે સુડા ડ્રાફ્ટ પ્લાન છે એમાં અમારું માસમા ગામ સંપૂર્ણપણે ઇફેક્ટેડ છે. તો લોક લાગણી આ સૂચિત ડ્રાફ્ટ પ્લાનની સંપૂર્ણ વિરોધમાં છે. તો સરકારશ્રીને લાગણી અને માંગણી છે ગામ લોકોની તેમજ તાલુકાની જનતાને આ સૂચિત ડ્રાફ્ટ પ્લાનને સંપૂર્ણપણે રદ કરી ખેડૂતોના હિતમાં નવેસરથી આયોજન કરી અને પાછું પ્રસિદ્ધ કરે એવી અપેક્ષા સરકાર પાસે રાખું છું. આજની બેઠકમાં પ્રોજેક્ટર વિઝન દ્વારા સુડાના વિકાસ સૂચિત નકશાની વિસ્તૃત સમજણ ખેડૂત સમાજના પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી. પ્રથમવાર તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સહિત ખેડૂતોની મોટી હાજરી જોવા મળી હતી. ત્યારે આગામી 20મી જૂને યોજાનારી મહારેલી બાદ સરકાર કેવો અભિગમ દાખવે છે એ હવે જોવું રહ્યું. રસિક પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ.